हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभी वसा। आज आपणे एवी क्विक रेसिपी बनावानी छे अने ए पण મમરામાંથી, અને કેવી બનાવવાની છે ખબર છે તમને બધાને બહુ જ પસંદ આવે એવી ચાઇનીઝ ભેળ બનાવવાની છે। હા, મમરામાંથી ચાઇનીઝ ભેળ બનાવવાની છે। એટલી ટેસ્ટી બને છે ને કે એક વખત જો તમે બનાવશો ને તો આ વાનગી ચોક્કસથી તમારા ઘરે બનતી થઈ જશે અને બાળકો અને યંગસ્ટર્સ ની તો હોટ ફેવરિટ બની જવાની છે। ફિલિંગ તો છે જ, એની સાથે લાઈટ પણ છે, એટલે એવું પણ કહી શકાય કે જો તમે ડાયટ કરતા હો તો પણ તમે આ વાનગી બહુ સરળ રીતે બનાવી શકો છો અને ટેસ્ટી વાનગી તમારા ડાયટ ચાર્ટમાં કે ડાયટ પ્લાનમાં ઉમેરી શકો છો। તો બહુ જ ફટાફટ તૈયાર થઈ જાય છે। ફક્ત એવું કહેવાય કે 5-7 મિનિટમાં જો મમરા પલાળીને તૈયાર રાખ્યા હોય તો વિધિન 5 મિનિટ આ રેસિપી તૈયાર થઈ જાય છે। તો ચાલો હવે આ વાનગી બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ। અત્યારે આપણે સૌની મનપસંદ ચાઇનીઝ ભેળ બનાવી રહ્યા છીએ અને એ પણ મમરામાંથી બનાવી રહ્યા છીએ। તો સૌથી પહેલાં મમરાને પલાળી લેવાના છે, પલાળી લેવાના છે અને એને લગભગ 5-7 મિનિટ રહેવા દેવાના છે। આપણે પાણી ઉમેરી દઈશું, અને એને આ રીતે 10 મિનિટ માટે પલાળી લેવાના છે અને પછી બધું જ પાણી નીકાળી અને એને કોરા કરી લેવાના છે। જે રીતે આપણે પૌવા પલાળતા હોય ને, પૌવા બનાવતા હોઈએ અને પૌવા કઈ રીતે પલાળતા હોય છે એ જ રીતે આપણે મમરાને પલાળી લેવાના છે। ઘણા લોકો મમરામાંથી ચટપટી પણ બનાવે છે, એ પણ આ જ રીતે બનાવતા હોય છે કે મમરાને પલાળી લેતા હોય છે અને પછી એની અંદર પાણી નીતારી અને એને વઘારતા હોય છે અને મસાલો કરતા હોય છે। પણ આજે જે રીતે આપણે જે મમરા બનાવવાના છે એ નાસ્તો એટલો સરસ બને છે ને, અને આ જે ભેળ છે ચાઇનીઝ ભેળ એ બહુ જ ટેસ્ટી બને છે। તમને ખાતી વખતે ખ્યાલ પણ નહીં આવે કે આ મમરામાંથી બનાવેલી ચાઇનીઝ ભેળ છે। એટલે ઇન્સ્ટન્ટ નાસ્તો તો કહી જ શકો છો, પણ એની સાથે સાથે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને તો પણ તમે એને સરસ રીતે સર્વ કરી શકો છો। હવે આ મમરાને આપણે લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને બધું પાણી જે છે એટલે મમરા પાણી એબ્સોર્બ કરી લેશે અને મમરા ફૂલશે નહીં પણ મમરા સોક થઈ જશે, એટલે કે અંદર ઓસવાઈ જશે। જો તમને અત્યારે પણ દેખાઈ રહ્યા છે કે મમરા જે પહેલાં ફૂલેલા હતા એ અત્યારે બેસી ગયા છે, અને હજી એને 5-1 મિનિટ માટે આપણે રહેવા દેશું અને પછી બધું જ પાણી આપણે નીતારી લેવાનું છે, જેથી કરીને ઉપરનો જે મેલ કે કચરો હશે એ પણ જુઓ। આ રીતે મેં મમરા પલાળી લીધા છે અને એને કોરા કરી લીધા છે, તમને દેખાય છે ને એકદમ ડ્રાય થઈ ગયા છે। હવે આપણે એને વઘારી લઈશું, એટલે કે ચાઇનીઝ ભેળ બનાવી લઈશું। અત્યારે મેં 3 કપ મમરા લીધા છે અને આ રીતે 2 કપ મમરા તૈયાર થયા છે। હવે આપણે તેલ લઈશું, 2 ટેબલસ્પૂન તેલ લઈશું। ચાઇનીઝ ભેળ બનાવી છે એટલે તેલ થોડું વધારે લેવાનું છે, તેલ વધારે હશે તો ભેળ સરસ બનશે। આમ તો આપણે ચાઇનીઝ ભેળ જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે બહુ લાંબી પ્રોસેસ કરવી પડે છે અને બહુ બધી મહેનત કરવી પડે છે ત્યારે આપણે ચાઇનીઝ ભેળ ખાવા મળે છે, પણ અત્યારે જે ચાઇનીઝ ભેળ આપણે બનાવી રહ્યા છીએ એ ઇન્સ્ટન્ટ તમે 5 જ મિનિટમાં તૈયાર કરી શકશો। તેલને એકદમ ગરમ કરી લેવાનો છે, ધુમાડા નીકળે ને એટલો ગરમ કરી લેવાનો છે। જ્યારે પણ ચાઇનીઝ વાનગી બનાવતા હોય ને ત્યારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે તમે તેલ ઉમેરો ને એ તેલ એકદમ ગરમ કરી લેવાનું, ને પછી એની અંદર તમે જો ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશો ને તો એની ફ્લેવર એટલી સરસ બેસશે અને ચાઇનીઝ જે છે એ તમારો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચાઇનીઝ વાનગી તૈયાર થશે। એટલે હંમેશા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને જ્યારે ખાસ કરીને જૈન તમે ચાઇનીઝ વાનગી બનાવી રહ્યા છો ત્યારે ઘણાને એવું થાય કે ચાઇનીઝ વાનગી જૈન બનાવી રહ્યા છે તો એનો સ્વાદ જરાય સરસ નહીં આવે, કારણ કે આપણે એની અંદર ઓનિયન કે ગાર્લિક નથી ઉમેરતા હોતા। પણ જે એક ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અત્યારે ઉમેરવાના છે એ ઉમેર્યા પછી અને આ રીતે તેલ એકદમ ગરમ થાય પછી એ જો ઇન્ગ્રેડિયન્ટ્સ તમે એની અંદર ઉમેરશો તો એના કારણે એની ફ્લેવર એકદમ સરસ બનશે અને તમને એવું ખ્યાલ પણ નહીં આવે કે આ વાનગી જૈન વાનગી છે। હવે અત્યારે મેં 2 ટેબલસ્પૂન કોથમીરની દાંડી લીધી છે, જો તમે જોઈ શકો છો કે ધુમાડા નીકળી રહ્યા છે। હવે એની અંદર આપણે કોથમીરની દાંડી ઉમેરીશું 2 ટેબલસ્પૂન, અને આની બહુ જ સરસ સુગંધ આવે છે। તમે અત્યારે જો ગમે તો આદુ પણ ઉમેરી શકો છો અથવા તો 5 ચમચી સૂંઠ પાવડર ઉમેરી દેવાનો છે। એકાદ મિનિટ માટે કૂક કરીશું। હંમેશા ચાઇનીઝ વાનગી જે છે એ બહુ વધારે પ્રમાણમાં કૂક થયેલી નથી હોતી। હવે એની અંદર કેપ્સિકમ ઉમેરીશું, 2 ટેબલસ્પૂન કેપ્સિકમ લઈશું, અને અત્યારે મેં 1/2 કપ કોબી લીધેલી છે જે ઉમેરી લઈશું।
કોબી અને કેપ્સિકમ બંને લાંબા સુધારી લીધા છે। એકાદ મિનિટ માટે તેને સાતરવાના છે જેથી કરીને એની ક્રિસ્પીનેસ એઝ ઇટ ઇઝ જ રહે। એક ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ ઉમેરી લઈશું। અને આ બધી જ પ્રોસેસ જે છે એ ફાસ્ટ ફ્લેમ પર કરવાની છે, ફાસ્ટ ફ્લેમ પર જ કૂક કરવાનું છે જેથી કરીને વાનગી એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય। હવે 1/4 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું। વન એન્ડ હાફ ટીસ્પૂન મીઠું લઈશું। એક ટેબલ સ્પૂન ટમેટો સોસ ઉમેરીશું, કેચપ ઉમેરવાનું છે। એક ટીસ્પૂન સોયા સોસ ઉમેરીશું। હવે આની અંદર તમે ચીલી સોસ પણ ઉમેરી શકો છો, અને જો ચીલી સોસ અવેલેબલ ના હોય તો તમે ચીલી પેસ્ટ ઉમેરી શકો છો, અથવા તો લાલ મરચું પાવડર છે એને પાણીમાં પલાળી લેવાનો છે। અત્યારે મેં લાલ મરચું પાવડર પાણીમાં પલાળી લીધો છે અને એ હું ઉમેરી લઈ છું। 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર છે જેને મેં પાણીમાં પલાળી લીધો છે। બહુ જ સરસ સુગંધ આવી રહી છે। હવે બાકીની જે કોબી હતી લગભગ 2 ટેબલ સ્પૂન જેટલી એ ઉપરથી લઈશું જેથી કરીને જે ક્રન્ચીનેસ છે એ વધારે સરસ રીતે આવે। જો એકદમ લુક ચેન્જ થઈ જાય છે। ચાઇનીઝ વાનગી જ્યારે પણ બનાવતા હોય ત્યારે જો નાની નાની વાતનું ધ્યાન રાખીએ ને તો ચાઇનીઝ વાનગી એકદમ મસ્ત બને છે। હવે ફ્લેમ ઓફ કરી દઈશું અને જે આપણે મમરા તૈયાર કર્યા હતા પલાળેલા એ ઉમેરી લેવાના છે। પ્રોપરલી મિક્સ કરી લઈશું। એકવાર મિક્સ થઈ જાય એટલે ફ્લેમ ઓન કરી દેવાની છે। જો મમરા એકદમ સરસ આપણે સોફ્ટ થઈ ગયા છે અને એનું પાણી બધો જ નીકળી ગયો છે, એટલા માટે જે મમરા છે એકદમ સરસ છૂટા લાગે છે। અને તમે જોશો ને તો એક વખત તમને એનો લુક રાઈસ જેવો આવશે, એટલે કે ફ્રાઈડ રાઈસ બની રહ્યા હોય ને એવો પણ તમને એનો દેખાવ લાગશે। અને હવે આ મેં નૂડલ્સ લીધા છે, એટલે કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ, એટલે કે જે મેગીના નૂડલ્સ આવે છે એ નૂડલ્સ લીધા છે અને એને મેં શેકી લીધા છે। એને મેં તળ્યા નથી, જ્યારે પણ આપણે ભેળ બનાવતા હોય ત્યારે એના ઉપરથી તળેલા નૂડલ્સ ઉમેરવામાં આવતા હોય છે, તો અત્યારે આપણે શેકેલા નૂડલ્સ લઈશું। અને એની સાથે આ નૂડલ્સ મસાલો છે, આ જૈન મેગી નૂડલ્સનો મસાલો છે, 1 ચમચી એ ઉમેરી લઈશું, એટલે કે 1 ટીસ્પૂન એ પણ ઉમેરી લઈશું। હવે મિક્સ કરી લઈશું। આ ઉમેરવાથી એકદમ સરસ ક્રિસ્પીનેસ મળશે અને જે ભેળ છે એકદમ ક્રન્ચી લાગશે અને એનો સ્વાદ બહુ જ સરસ લાગશે। અત્યારે પણ સુગંધ એટલી સરસ આવી રહી છે, વરસતો વરસાદ હોય અને જો આવી ગરમા ગરમ વાનગી મળી જાય ને તો બહુ જ મજા પડી જાય। અને આની અંદર મંચુરિયન પણ હોય છે, એટલે જો મંચુરિયન તમારે બનાવવાની જરૂર નથી પણ મંચુરિયન જેવો ફીલ જોઈતી હોય તો સોયા ચંક્સ પણ તમે એની અંદર ઉમેરી શકો છો। એને પહેલાં સોક કરી લેવાના છે પાણીમાં અને એને બાફી લેવાના છે, બાફી અને પછી 1 ટીસ્પૂન નૂડલ્સ મસાલો ઉમેરી અને એને રહેવા દેવાના છે અને પછી એની અંદર તમે એ જે નૂડલ્સ જે ચંક્સ છે એને તમે આ ભેળમાં ઉમેરી શકો છો, તો પરફેક્ટ ચાઇનીઝ ભેળ તૈયાર થઈ જશે। જો અત્યારે પણ લુક એકદમ સરસ આવી રહ્યો છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે ને કે મને પોતાને ભૂખ લાગી ગઈ છે। અને તમે આ જોશો ને એટલે તમને એમ થશે કે ના ના, આ વાનગી તો મારે બનાવવી જ પડશે, કારણ કે બનાવવામાં બહુ જ ઇઝી છે
ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને હા હેલ્ધી તો ખરી જ કારણ કે મમરામાંથી બનેલી છે હવે જે ચાઇનીઝ ભેળ છે તો તૈયાર થઈ ગઈ છે હવે એને સર્વિંગ કરી લઈએ ફટાફટ એના પહેલા થોડા પ્રમાણમાં કોથમીર ઉમેરી લઈશું ચાઇનીઝ ભેળ તૈયાર છે સર્વ કરી લઈએ ગરમા ગરમ ચાઇનીઝ ભેળને સર્વ કરી લઈએ જે આપણે મમરામાંથી બનાવી છે જોતા એવો ખ્યાલ પણ નહીં આવે કે આ મમરામાંથી બનાવેલી ચાઇનીઝ ભેળ છે અને સ્વાદમાં તો બહુ જ સરસ લાગે છે બાળકોની આ વાનગી જે છે એ બાળકો માટે તો એકદમ મનપસંદ બનવાની છે બાળકો શું યંગસ્ટર્સને અને મોટાને બધાને બહુ જ ભાવશે વરસાદ વરસતો હોય અને આવી ચાઇનીઝ ભેળ જો મળી જાય ને તો જલસો પડી જાય કોથમીર થી ગાર્નિશ કરી લઈશું એકદમ ફટાફટ 5 જ મિનિટમાં તૈયાર થઈ જતી એવી ચાઇનીઝ ભેળ તૈયાર છે અને એ પણ મમરામાંથી બનાવેલી તો બસ આવી જ નવી નવી વાનગીઓ સાથે વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી બાય બાય